नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। वाला विद्यार्थी मित्रों मजा माने श्री तक्षशिला संचालित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों अने वाली मित्रों हार्दिक स्वागत है। आजनो आपणो अभ्यास छे धोरण 2 विषय कम्प्यूटर। तो विद्यार्थी मित्रों दरेक पोतानी पेन्सिल रबर संचो साथे राखे बराबर ने। तो आपणे आजे कम्प्यूटर विषय में पाठ 3 कम्प्यूटरना भाग एनो अभ्यास करवानो छे। आपणे स्कूलो शुरू हती ते दरमियान आपणे आना विषे थोड़ू शीखी गया छीए बराबर ने। परंतु आजे आपणे पहलेथी एटले के पाठना शुरुआतथी समझावीशुं। तो दरेक विद्यार्थी मित्रों पोतानी स्वाध्याय पोथी कम्प्यूटरनी स्वाध्याय पोथीमां पाठ 3 कम्प्यूटरना भाग खोले अने पेन्सिल रबर साथे राखे। तो कम्प्यूटरना भाग ए तो बधाने खबर छे विद्यार्थी मित्रों के कम्प्यूटरना भागो 6 छे। मॉनिटर, सीपीयू, कीबोर्ड, माउस, स्पीकर अने प्रिंटर। तो आ बधा भागो भेगा थाय त्यारे एने कम्प्यूटर कहेवाय। तमे घणी वखत एवी भूल करो छो कि तमने चित्र आप्युं होय मॉनिटरनुं अने तमे लखी नाखो छो एनी अंदर कम्प्यूटर। तो आवी भूल न थाय एनी खास काळजी राखवी। टीवी जेवू देखाता भाग एने शू कहेवाय विद्यार्थी मित्रों? मॉनिटर। तमने बधाने खबर ज छे आपणे शाळा शरू हती त्यारे तमने समझावेलू छे बराबर ने। तो आ छे मॉनिटर। कीबोर्ड, तो आ काळू लंबचोरસ પાટિયું દેખાય છે એને કીબોર્ડ કહેવાય છે, જેની અંદર ઘણા બધા બટનો આપેલા છે। આ બટનને કમ્પ્યુટરની ભાષામાં કી કહે છે। તમાર કીબોર્ડ ઉપર 100 કરતાં પણ વધારે કી હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો। પછી છે સીપીયુ, તો સીપીયુ એ કમ્પ્યુટરનું મગજ છે। સીપીયુ વગર કમ્પ્યુટરનું કોઈ પણ કાર્ય થઈ શકતું નથી। જેમ કે આપણા શરીરમાં આપણા શરીરનો બધો જ ભાગ, આપણે ચાલીએ, ખાઈએ, પીએ, બોલીએ, લખીએ, વાંચીએ, આ બધું જ કામ કરવા માટે આપણે સેના પર આધાર રહેલો છે? આપણા મગજ ઉપર। તો કમ્પ્યુટરને કોઈ પણ કાર્ય કરવું હોય તો એનો આધાર રહેલો છે સીપીયુ બોક્સ ઉપર બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આ બધા મોનિટર, કીબોર્ડ, માઉસ, સ્પીકર, પ્રિન્ટર, આ બધા જ સાધનો, આ બધા જ કમ્પ્યુટરના ભાગો વાયરથી સીપીયુ બોક્સ સાથે જોડાયેલા હોય છે। આથી સીપીયુને કમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે। માઉસ, તો માઉસ પર 2 કે 3 બટન હોય છે અને માઉસને માઉસ પેડ પર, એટલે કે માઉસની નીચે જે આપણે મૂકીએ છીએ ને, ગાદી છે કે પૂઠું છે, તો એને માઉસ પેડ કહેવાય બરાબર ને। એની ઉપર રાખીને સરકાવવામાં આવે છે અને માઉસને ઉપર 2 કે 3 બટન આવેલા હોય છે। માઉસને નિદર્શન માટેનું સાધન કહે છે। સેના માટેનું? નિદર્શન માટેનું। એ આપણને મોનિટર ઉપર બધું નિર્દેશ કરે છે એટલે તેને નિદર્શન માટેનું સાધન કહે છે। અને તમારા માઉસને જેમ ખસેડશો એમ મોનિટર ઉપર એક એરો, એરો એટલે કે આવું તીર ખસતું દેખાય છે માઉસ ખસેડો ત્યારે, તો આને માઉસ પોઈન્ટર કહેવામાં આવે છે। માઉસને આ 2 આંગળી માઉસના બટન ઉપર રહે છે। આ છેલ્લી 2 આંગળીથી અને આ અંગૂઠાથી માઉસની સાઈડનો ભાગ પકડવામાં આવે છે અને એ રીતે માઉસ પકડી અને એને સરકાવવામાં આવે છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો એ પ્રેક્ટિકલમાં તો આવ્યા નથી બરાબર, તો આ કોરોનાના કારણે આપણે પ્રેક્ટિકલ થઈ શક્યા નથી। તો તમને માઉસ પકડવાની પદ્ધતિ જે હું તમને બતાવું છું, પહેલી આંગળી ડાબા બટન ઉપર, બીજી આંગળી જમણા બટન ઉપર અને આ 2 આંગળી અને અંગૂઠાથી માઉસને પકડવામાં આવે છે। તો માઉસની મદદથી આપણે કોઈ પણ પ્રોગ્રામ ખોલી શકીએ છીએ બરાબર ને। એની અંદર કમ્પ્યુટરની અંદર કંઈ કાર્ય કરવું હોય તો એ માઉસની મદદથી થાય છે। સ્પીકર, સંગીત સાંભળવા માટે સ્પીકર જેવા સાધનનો ઉપયોગ થાય છે બરાબર। તમે બધાએ શાળાએ આવો છો, પ્રાર્થના થાય છે ત્યારે તમારા ક્લાસમાં પણ એ પ્રાર્થના સંભળાય છે, તો એ કયા સાધનની મદદથી સાંભળો છો વિદ્યાર્થી મિત્રો? સરસ, સ્પીકરથી, ખરું ને?
हाँ, तो स्पीकर ए संगीत सांभळवा माटे वपराय छे। તમારા સીપીયુ બોક્સમાં ડીવીડી, પેન ડ્રાઈવ, સીડી વગેરે મૂકો અને એની અંદર જે ગીતો વાગતા હોય સીડીની અંદર એને સાંભળવા માટે આ સ્પીકરની જરૂર પડે છે। પ્રિન્ટર, કોઈ પણ ચિત્ર કે લખાણને કાગળ ઉપર લેવું છે તો એના માટે આ પ્રિન્ટર જેવા સાધનનો ઉપયોગ થાય છે। આ પણ એક કમ્પ્યુટરનો ભાગ છે। તમે કીબોર્ડ વડે કંઈક સારું લખ્યું છે અથવા તો કોઈ સારું ચિત્ર દોર્યું છે અને એને તમારે તમારા કાગળ ઉપર લેવું છે તો એના માટે આ પ્રિન્ટરનો ઉપયોગ થાય છે। આગળ, હવે આ સાધનો વિશે આપણે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે। પહેલું છે મોનિટર। તો ટીવીના પડદા જેવા દેખાતા કમ્પ્યુટરના ભાગને મોનિટર કહેવામાં આવે છે, બરાબર? તમે કીબોર્ડ દ્વારા જે કંઈ પણ ટાઈપ કરો છો એ બધું જ મોનિટર ઉપર દેખાય છે। તમે કોઈ ચિત્ર દોરો છો, એબીસીડી લખો છો, સરસ વાર્તા લખો છો, કોઈ વાક્યો લખો છો સારા, બરાબર, કોઈ કવિતા લખો છો, તો આ બધું તમે કીબોર્ડ દ્વારા ટાઈપ કરો એ બધું શેમાં દેખાય છે? મોનિટરની સ્ક્રીન પર, બરાબર વિદ્યાર્થી મિત્રો? એ સિવાય તમે મોનિટર પર કાર્ટૂન ફિલ્મ અને ચલચિત્રો પણ જોઈ શકો છો। કાર્ટૂન ફિલ્મ એટલે કે આવા કાર્ટૂન, તમે અત્યારે આ લોકડાઉન હોય છે, બરાબર, કોરોનાના કારણે શાળાઓ બંધ છે, તમે ઘરમાં જ રહો છો, બરાબર, તો તમે મોબાઈલ, ટીવી અથવા તો તમારા ઘરે કમ્પ્યુટર હોય તો એમાં તમે ગેમ રમો છો, કાર્ટૂનો જુઓ છો, એ કાર્ટૂન ફિલ્મ, બરાબર, અને ચલચિત્ર એટલે કે પિક્ચર, આ બધું જ તમે મોનિટરની સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો આ છે મોનિટરના ઉપયોગો, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે પછીનો ભાગ છે કીબોર્ડ। તો લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે। લખવા માટે એટલે કે તમે અંક લખો છો, એબીસીડી લખો છો, કોઈ સ્પેલિંગ લખો છો, વાક્યો લખો છો, તો એના માટે આ કીબોર્ડનો ઉપયોગ થાય છે। તો કીબોર્ડ કેવું છે? તો કાળું લંબચોરસ પાટિયું છે, એની ઉપર ઘણા બધા બટન આપેલા છે, દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? આ બટનને કી કહે છે। કીબોર્ડની ઉપર 100 કરતાં પણ વધારે કી આવેલી હોય છે। હવે તમે એ થી ઝેડ સુધી, જો અહીંયા એબીસીડી સળંગ નથી પરંતુ એબીસીડી આખી પૂર્ણ છે, બરાબર, તો તમારા એબીસીડીની અંદર 26 અક્ષરો છે। તો આ જે એબીસીડી છે એને લેટર કી કહેવામાં આવે છે। શું કહેવાય કમ્પ્યુટરની ભાષામાં એને? લેટર કી। તો આ 26 ક્યુ થી લઈને એમ સુધી, એટલે કે આ રીતે આ જે એબીસીડી છે આને લેટર કી કહેવામાં આવે છે। જે કી ઉપર એબીસીડીના અક્ષરો છે એને લેટર કી કહેવામાં આવે છે। હવે આગળ નંબર કી, એટલે કે 1 2 3 4 5 6 7 8 9 0, બરાબર, તો તમારા કીબોર્ડની અંદર બે જગ્યાએ નંબર કી આવેલી છે, એક અહીંયા આડી છે અને એક અહીંયા આગળ ઊભી છે, એ જેનો ઉપયોગ તમે હિસાબો ગણતરી કરવા માટે, જેમ કે દાખલા ગણવા છે, સરવાળા, બાદબાકી, ભાગાકાર, પછી મોટી ઓફિસો હોય જ્યાં તમારા પપ્પા કાકા નોકરી કરતા હોય એ લોકો હિસાબો રાખે, તો એના માટે આ નંબર કીનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારી કીબોર્ડની અંદર બે જગ્યાએ નંબર કી આવેલી છે, તો લેટર કીની મદદથી તમે શબ્દો તથા વાક્યો લખી શકો છો। નંબર કીની મદદથી અંક લખી શકાય છે। હવે તમને વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન થાય કે 1 2 3 4 5 6 7 8 9 ની 0 કેમ આપ્યા છે, 10 નહીં? થાય ને એવો પ્રશ્ન? તો કેમ આપ્યા છે કે તમને 10 લખી દો, અહીંયા 10 લખી દે, તો તમને 70 લખવાનું કે તો તમે કઈ રીતે લખો? તો એનો ઉપયોગ થાય એટલા માટે અહીંયા 0 એકલો આપેલો છે। 10 લખવું હોય તો તમે 10 દબાવી શકો, બરાબર, 70 લખવું છે તો 70 લગાવી દબાવી શકો, તો 70 એટલે કે 70 લખાઈ શકે, એટલા માટે આ રીતે અંકો આપેલા હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ, તો આ અંકો લખવા માટે નંબર કી આનો પણ ઉપયોગ થાય છે અને આ નંબર કીથી પણ તમે અંકો લખી શકો છો। ગુજરાતીમાં અંક કી કહેવાય અને કમ્પ્યુટરની ભાષામાં એને નંબર કી કહેવામાં આવે છે। એબીસીડી વાળી કીને એને અક્ષર કી અથવા તો લેટર કી, પરંતુ આપણે લેટર કી જ યાદ રાખવાની છે અને અંક માટે નંબર કી, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ, સ્પેસ બાર કી। તમારા કીબોર્ડની અંદર છેલ્લી લાઇનમાં સૌથી લાંબી જે કી છે આ કીને સ્પેસ બાર કી કહેવામાં આવે છે। તે અક્ષર શબ્દો વચ્ચે જગ્યા છોડે
છે. તમે કોઈ પણ સ્પેલિંગ લખ્યો અને પછી આ સ્પેસ બાર કી દબાવો તો કર્સર, કર્સર એટલે શું તમને પ્રશ્ન થશે. તો તમે જ્યારે કંઈ પણ ટાઈપ કરો છો તો મોનિટરની સ્ક્રીન ઉપર એક લીટી લબુક ઝબુક થાય છે. આ લીટી જ્યાં હોય ત્યાંથી તમે જે કંઈ પણ ટાઈપ કરો છો એ લખાવાનું શરૂ થાય છે. લીટી વચ્ચે હોય તો વચ્ચેથી લખાય. આ લબુક ઝબુક કરતી લીટીને કર્સર કહેવાય છે. શું કહેવાય છે? કર્સર. આ કર્સર તમે ધારો કે એક સ્પેલિંગ લખ્યો સન્ડે, બરાબર. એ સ્પેલિંગ લખ્યા પછી એ કર્સર એક અક્ષર આગળ જશે, પરંતુ આપણે થોડી જગ્યા છોડવી છે તો આ સ્પેસ બાર કી, આ સ્પેસ બાર કી દબાવો એટલે એક અક્ષર કર્સર આગળ જશે. તો જગ્યા છોડવા માટે સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે અક્ષર અથવા શબ્દો વચ્ચે. ધારો કે તમે એબીસીડી ટાઈપ કરો છો તો એ લખ્યા પછી થોડી જગ્યા છોડવી પડે. આપણે નોટમાં પણ એબીસીડી લખીએ છીએ તો આપણે સળંગ લખતા નથી. એક એ લખ્યા પછી થોડી જગ્યા છોડી અને બી લખીએ છીએ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હા, તો આપણે કોમ્પ્યુટરની અંદર પણ તમે જ્યારે એબીસીડી લખો છો તો એ લખ્યા પછી થોડી જગ્યા છોડવી પડે છે, બરાબર. તો સ્પેસ બાર કી તમે એકવાર દબાવો તો કર્સર એક અક્ષર જેટલું આગળ જાય છે અને પછી ત્યાં લબુક ઝબુક થાય પછી તમે ત્યાં બી બી ટાઈપ કરી શકો છો. બી ટાઈપ કર્યા પછી પાછું ફરીથી સ્પેસ બાર કી દબાવવાની, બરાબર. જો સ્પેસ બાર કી ન દબાવો તો બીની જોડે સી લખાય, સીની જોડે ડી લખાય, તો એવું લખાણ સારું લાગે નહીં. એટલે કે એક અક્ષર લખ્યા પછી એક અક્ષર જેટલું કર્સર આપણે આગળ લઈ જવું છે તો એના માટે સ્પેસ બાર કી દબાવવાની. અથવા તો સ્પેલિંગ લખ્યો સન્ડે પછી આપણે મંડે લખવું છે તો આપણે સન્ડે લખ્યા પછી તરત મંડે લખીશું તો બંને સ્પેલિંગો જોડે જોડે થઈ જશે. તો આપણે સ્પેસ છોડવો પડે ને, સન્ડે મંડે અલગ કરવા પડે ને. આપણે નોટમાં બી એ રીતે લખીએ છીએ ને કે એક શબ્દ લખાય પછી થોડી જગ્યા છોડી અને બીજો શબ્દ લખીએ છીએ. તો સન્ડે અને મંડેની વચ્ચે જગ્યા છોડવા માટે પણ સ્પેસ બાર કીનો ઉપયોગ થાય. ટૂંકમાં કોઈ પણ અક્ષર કે શબ્દો વચ્ચે જગ્યા છોડવી હોય તો આપણે સ્પેસ બાર કી એક વાર દબાવીએ તો કર્સર એક અક્ષર જેટલું આગળ ખસે છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો એન્ટર કી. તો આ કર્સર છે એ એક લીટી લખાઈ ગયા પછી એને નીચે નવી લીટી ઉપર લાવવી છે, બરાબર. તો એના માટે આ એન્ટર કીનો ઉપયોગ થાય છે. આ એલ જેવી દેખાતી એન્ટર કી છે, એની મદદથી કર્સર એક લીટી નીચે આવે છે. એક લીટી લખાઈ ગયા પછી આપણે કર્સરને નીચે નવી લીટી ઉપર લાવવું છે તો એના માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે. જુઓ અહીંયા લખ્યું છે કે એન્ટર કીનો ઉપયોગ નવી લીટી ઉપર જવા માટે થાય છે. નવી લીટી એટલે કે કર્સરને નવી લીટી ઉપર એટલે નીચે લાવવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ કેપ્સલોક કી. અહીંયા એની બાજુમાં કેપ્સલોક કી આપી છે. આ કેપ્સલોક કી અને એની નીચે આપી છે શિફ્ટ કી. આ શિફ્ટ કીની મદદથી તમે અક્ષરો કેપિટલમાં ટાઈપ કરી શકો છો. હવે તમને પ્રશ્ન થાય કે કેપિટલ એટલે શું? તો પહેલી એબીસીડીમાં લખીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, એને કેપિટલ અક્ષરો કહેવાય. કેવા અક્ષરો કહેવાય વિદ્યાર્થી મિત્રો? કેપિટલ, બરાબર ને. તો કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સલોક કીનો ઉપયોગ થાય છે. તો એની બાજુમાં કેપ્સલોક કી આપી છે અને ઝેડની બાજુમાં શિફ્ટ કી આપી છે, બરાબર. તો શિફ્ટ કી તમારી કીબોર્ડની અંદર બે જગ્યાએ છે, બરાબર. એક પહેલી છે અને છેલ્લી લાઇનમાં એન્ટર કીની નીચે છે. તો આ બે કીની મદદથી તમે અને આ કેપ્સલોક કી આ કીની મદદથી તમે કેપિટલ અક્ષરો ટાઈપ કરી શકો છો. જ્યારે તમે કેપ્સલોક કીનો ઉપયોગ કરી અને એબીસીડી ટાઈપ કરતા હશો તો અક્ષરો કેપિટલ આવશે. અને જ્યારે કેપિટલ અક્ષરો આવતા હશે એટલે કે કેપ્સલોક કી ચાલુ હશે ત્યારે આ જે ત્રણ લાઇટ આપી છે ને એમાંથી એક કેપ્સલોક કીની લાઇટ છે, એ લીલી લાઇટ અથવા તો પીળા જેવી, બરાબર, એવી લાઇટ ચાલુ હશે. ત્યારે એવું સમજવાનું કે કેપ્સલોક કી ચાલુ છે અને અક્ષરો કેપિટલ આવે છે. જ્યારે ફરીવાર તમે કેપ્સલોક કી દબાવશો ને તો અહીંથી લીલી લાઇટ છે એ બંધ થઈ જશે અને અક્ષરો બીજી એબીસીડીમાં આવશે. તો આ છે કેપ્સલોક કીનો ઉપયોગ. તમારી કેપ્સલોક કી ચાલુ છે કે નહીં એ અહીંયા લાઇટ ઉપરથી તમે જોઈ શકો છો. અહીંયા ત્રણ લાઇટો આપી છે, એમાંની એક કી એક લાઇટ કેપ્સલોક કી માટેની લાઇટ હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે શિફ્ટ કીની મદદથી તમે કેપિટલ અક્ષર કઈ રીતે ટાઈપ કરી શકો? તો એના માટે તમારે કોઈ પણ અક્ષરને કેપિટલ લેવો છે તો શિફ્ટ કીને દબાવેલી રાખી અને કોઈ પણ અક્ષર દબાવશો તો એ કેપિટલ આવશે.
જો તમે શિફ્ટ કી દબાવીને છોડી દેશો ને કોઈ અક્ષર લખશો તો એ કેપિટલ આવશે નહીં, એ બીજી એબીસીડીનો આવશે. તો તમે જ્યારે શિફ્ટ કીની મદદથી કોઈ પણ અક્ષર લખતા હોય ત્યારે એ કી દબાવેલી રાખીને જ તમારે કોઈ પણ કી દબાવવાની, તો જ એ અક્ષર કેપિટલ આવશે. તો આ છે તમારા કેપ્સ લોક કી અને શિફ્ટ કીનો ઉપયોગ. તમારે ખાલી જગ્યામાં પૂછાય કે કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે, તો કૌંસમાં કેપ્સ લોક કી આપી હોય તો એ લખવાની અને શિફ્ટ કી આપી હોય તો એ લખવાની. બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ કર્સર કીનો ઉપયોગ કર્સરને લીટી ઉપર ઉપર નીચે ડાબે જમણે ખસેડવા થાય છે. હવે મેં તમને કીધું હતું કે કર્સર કોને કહેવાય. તમારી મોનિટરમાં ઝબૂકતી લીટીને કર્સર કહે છે. લબુક ઝબુક કરતી હશે આ કર્સરની લીટી, બરાબર, તો એને કર્સર કહેવાય. આ કર્સરને એક લીટી ઉપર લઈ જવા માટે, એક લીટી નીચે લાવવા માટે, કર્સરને જમણી બાજુ લઈ જવા માટે, કર્સરને ડાબી બાજુ લઈ જવા માટે આ કર્સર કીનો ઉપયોગ થાય છે. આ ચાર તીરવાળી કીને કર્સર કી કહેવામાં આવે છે. એમાં જે ઉપર તીર જાય છે એ દબાવો તો કર્સર એક લીટી ઉપર જાય છે, ઉપર તીર જાય છે, એને અપ એરો કી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા લખ્યું નથી પણ તમારી સમજ માટે, કે તમને ખબર પડે કે આ કીને કઈ રીતે બોલાવાય, એનું નામ શું છે. બરાબર, તો ઉપર તીર જાય છે એને અપ એરો કી કહે છે. કઈ કી કહે છે વિદ્યાર્થી મિત્રો? અપ એરો કી. એ કી દબાવો એટલે કર્સર એક લીટી ઉપર જાય છે, એની નીચે નીચે તીર આવે છે. જુઓ તો આ કી દબાવો એટલે કર્સર એક લીટી નીચે જાય છે, તો એને ડાઉન એરો કી કહેવામાં આવે છે. કઈ કી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ડાઉન એરો કી. બરાબર, જમણી બાજુ જે તીર જાય છે એને રાઈટ એરો કી કહે છે. કઈ કી કહેવામાં આવે છે? રાઈટ એરો કી. એ કર્સરને જમણી બાજુ ખસેડે છે લીટી પર, અને ડાબી બાજુ જે તીર જાય છે એ કર્સરને ડાબી બાજુના લીટી પર ડાબી બાજુ ખસેડે છે. તો આ ચાર કીને કર્સર કી કહે છે. એમના નામ અલગ છે, અપ એરો કી, નીચે આવે છે ડાઉન એરો, જમણી બાજુ જાય છે રાઈટ એરો, અને ડાબી બાજુ જાય છે એને લેફ્ટ એરો કી કહેવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે તમારે કાંઈ લખવા લખેલું છે એને ભૂસવું છે. આપણે નોટમાં ભૂસવું હોય તો ઇરેઝરનો ઉપયોગ કરીએ છીએ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો તમારે કમ્પ્યુટરની અંદર કંઈક લખો છો અને ભૂલ પડી છે, કીબોર્ડની મદદથી લખો છો અને એ તમારે પૂછવું છે, તો તમે શું કરશો? તો એના માટે બેકસ્પેસ કી, આ છે એન્ટર કીની ઉપર આપેલી છે બેકસ્પેસ કી, અને અહીંયા આગળ આ જે છ કી છે ને એમાં એક કી આપી છે ડિલીટ કી. આ બે કીની મદદથી તમે જે કાંઈ લખ્યું છે એને ભૂસી શકો છો. બરાબર ને? પણ આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે આ અક્ષર છે બેકસ્પેસ કી એ ડાબી બાજુના અક્ષર ભૂસે છે, કર્સરની ડાબી બાજુના અક્ષર, અને ડિલીટ કી છે એ કર્સરની જમણી બાજુના અક્ષરો ભૂસે છે. અહીંયા લખ્યું નથી પણ તમને ખબર હોવી જોઈએ કે મારે કઈ બાજુના અક્ષર ભૂસવા છે. ધારો કે આ કર્સર છે એની આ ડાબી બાજુના, તો એના માટે બેકસ્પેસ કી દબાવવાની, અને આ જમણી બાજુના અક્ષર ભૂસવા હોય તો એના માટે આ ડિલીટ કી દબાવવાની રહે છે. તો સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો આ છે તમારી કીબોર્ડની અંદર જે તમે ઉપયોગમાં લઈ શકો એવી કી વિશેનો અભ્યાસ. બરાબર, એ સિવાય ઘણી બધી કી છે પણ તમે જેમ જેમ મોટા થશો એમ એમ એનો અભ્યાસ તમારે કરવાનો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કીબોર્ડનો અભ્યાસ કર્યા, હવે આપણે જોઈએ માઉસ. તો આપણે આગળ શીખી ગયા એમ માઉસ પર બે કે ત્રણ બટન હોય છે, અહીંયા અને અહીંયા બે કે ત્રણ બટન હોય છે. તેને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે. સરકાવવું એટલે માઉસને ખસેડીએ છીએ ને એને સરકાવ્યું કહેવાય. નીચે દર્શાવ્યા પ્રમાણે માઉસને બરાબર પકડો. હમણાં મેં તમને વિડીયોમાં બતાવ્યું ને કે બે આંગળી બે બટન ઉપર રહે છે, પહેલી આંગળી ડાબા બટન ઉપર, બીજી આંગળી જમણા બટન ઉપર. આ બે આંગળીથી આ સાઈડનો ભાગ અને અંગૂઠાથી આ સાઈડનો ભાગ, આ રીતે માઉસને પકડવાનું રહે છે. ખ્યાલ આવ્યો દરેક વિદ્યાર્થી મિત્રોને? સરસ. માઉસ એ નિદર્શન માટેનું સાધન છે. હવે તમને પરીક્ષામાં પૂછાય કે ખાલી જગ્યા એ નિદર્શન માટેનું સાધન છે, તો જવાબમાં શું આવશે? માઉસ. બરાબર, અથવા તો એવું પણ પૂછાય છે પરીક્ષામાં કે માઉસ પર ખાલી જગ્યા પર બે કે ત્રણ બટન હોય છે, તો જવાબમાં શું આવશે? માઉસ. પછી બીજી એક ખાલી જગ્યા એવી પણ પૂછાય છે કે માઉસને ખાલી જગ્યા પર રાખવામાં આવે છે, તો માઉસ પેડ અથવા તો
માઉસ પેડ પર ખાલી જગ્યા સાધન રખાય છે તો માઉસ, બરાબર? ગમે તે રીતે પૂછાય આપણને ખબર પડવી જોઈએ. પછી સ્ક્રીન પર દેખાતા એરો, નાનકડા એરોને અથવા તો તીરને ખાલી જગ્યા કહીએ છીએ, તો એ છે માઉસ પોઈન્ટર, બરાબર? માઉસના સાધનમાંથી આટલી ખાલી જગ્યાઓ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ. માઉસ એ નિદર્શન માટેનું સાધન છે. શેના માટેનું છે? નિદર્શન માટેનું. મોનિટર પર કોઈ વસ્તુ કે કોઈ જગ્યાનો નિર્દેશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. મોનિટર પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુનો નિર્દેશ, એટલે કે અહીંયા આપણે મૂકીએ છીએ તો માઉસ પોઈન્ટર લઈ જઈએ છીએ તો અહીંયા જાય છે, એટલે કે એ વસ્તુ આપણને નિર્દેશ કરે છે. આ બતાવે છે કે આપણે અહીંયા માઉસ મૂક્યું છે, બરાબર? પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ માઉસને આમ ખસેડો, માઉસને તો માઉસ પોઈન્ટર આમ ખસે છે. આ બાજુ ખસેડો તો આ બાજુ ખસેડો, ઉપર ખસેડો તો માઉસ પોઈન્ટર ઉપર જાય છે, નીચે ખેંચો માઉસને તો માઉસ પોઈન્ટર નીચે જાય છે. એટલે કે તે એ મોનિટર પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ માઉસનો ઉપયોગ થાય છે. માઉસનો ઉપયોગ ચિત્રો દોરવા તથા રમતો રમવા માટે પણ થાય છે. રમતો રમવા માટે તો તમને બધાને ખ્યાલ જ હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તમે બધા જેના ઘરે કમ્પ્યુટર હશે એ બધાએ કમ્પ્યુટર ઉપર રમતો તો રમી જ હશે, ખરું ને? તો ચિત્ર દોરવા અને રમતો રમવા માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય, અરે માઉસનો ઉપયોગ થાય છે, બરાબર? તો આ છે માઉસનું અભ્યાસ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો ફરી એકવાર જોઈ લઈએ. કીબોર્ડ, મોનિટર અને માઉસ વિશે આપણે શીખ્યા, બરાબર? તો કીબોર્ડની અંદર આ જે બધી કી આપેલી છે આ બધીનો અભ્યાસ આપણે ધ્યાનથી કરવાનો છે, બરાબર? કઈ કીનો કઈ રીતે ઉપયોગ થાય છે આપણને પરીક્ષામાં બી પૂછાય છે આમાંથી ખાલી જગ્યાઓ, બરાબર? તો એનું તો આજનું લેસન છે વિદ્યાર્થી મિત્રો, તમારે કોમ્પ્યુટરના ભાગ પાઠ 3 એમાં તમારે કીબોર્ડ, મોનિટર અને માઉસ સુધી વાંચવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળનું આપણે ભાગ 2માં અભ્યાસ કરીશું અને સ્વાધ્યાય પણ આપણે ભાગ 2માં શીખીશું. આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું પાઠ 3 કોમ્પ્યુટરના ભાગ એના ભાગ 2માં, બરાબર?